દિયોદર મામલતદાર કચેરી ખાતે આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જે અંતર્ગત ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને દિયોદર કાંકરેજ લાખણી થરાદ સહિત ડીસાના વિસ્તારોમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી ચાંગા નર્મદા કેનાલમાંથી પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો પરેશાન બન્યા છે. વર્તમાન સમયમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે. આ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વળી આ બાજુ કેનાલમાં પાણી ના છોડાતા ખેતીના પાકમાં નુકસાન આવવાની દહેશત ઊભી થઈ છે. જેને લઈ આજે ખેડૂત યુનિયન સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ હર હર ક્રાંતિ ઘર ઘર ક્રાંતિ લડીશું તો જીતીશુંના બેનરો લઈ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદાર તેમજ નાયબ કલેક્ટર એમ કે દેસાઈને આવેદનપત્ર પાઠવી પાણી છોડવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપતા ખેડૂતોએ જણાવેલ કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર કાંકરેજ લાખણી થરાદ જેવા વિસ્તારના ખેડૂતોએ મગફળી પશુઓ માટે ઘાસચારો જેવા પાકનું વાવેતર કરેલ છે જેમાં અત્યારે પાણીની સખત જરૂર છે. વરસાદ ખેંચાતા પાક પણ બળી જવા પામ્યો છે અને આ વિસ્તારમાં પાણીના તળ પણ ઊંડા જતા ખેડૂતોને પિયતનું પાણી મળતું નથી, જેથી સરકાર દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે. સુજલામ સુફલામ ચાલુ કરવા બાબત નેતાઓને જ્યારે વોટ જોઈએ છે તારી મોટી મીટિંગો કરી ખેડૂતને હેરાન થાય તોય ખેડૂત ખેડૂતનું કામ બાકી મેલીને મીટિંગમાં થાય છે. જ્યારે નેતાઓ ચૂંટણી લડી જાય ને ગાંધીનગર ભેગા શા એટલે ખેડૂત જ્યાં ખાડામાં ઈયનું થાય તો બસ બીજી કોઈ વાત કરવાની નહીં અને ખેડૂતને જ હેરાન કરવાની કોશિશ કરી રહ્યા છે. કાન ખોલીને આજની બેઠેલી સરકાર સાંભળી લે કે અમે આવેદનપત્રની અંદર લખેલું છે કે અમારે શું તકલીફ છે એનું અમને તાત્કાલિક સોલ્યુશન આપે. એના માટે જ આજે અમે ખેડૂતો આવ્યા છે એટલે કાન ખોલીને આજની બેઠેલી સરકાર સાંભળે, ખેડૂતોને સંવેદના છે.